जय जिनेन्द्र, बड़े महामालिक मांगलिक से शुरू करिए। ओम नमो अरिहंताणम्, ओम नमो सिद्धाणम्, ओम नमो आयरियाणम्, ओम नमो उच्छायाणम्, नमो लोए सवसाहूणम्, एसो पंच नमो मंगलम। भगवान वीरो मंगलम, गौतम प्रभु मंगलम, स्थूल भद्राध्या जैन धर्मोस्तु मंगलम। श्रुत देवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जला कर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना। जय जिनेन्द्र, आप सौ ने मारा प्रणाम। आजे आज से महापर्युषण पर्व शुरू थाय छे। आजे प्रथम दिवस, आजना दिवसे अपने पर्वाधिराज पर्युषण नु स्वागत करिए। पर्वाधिराज कहेवामां आवे छे। पर्वाधिराज शा माटे कहेवामां आवे छे? कारण के पर्युषण पर्वना आठ दिवसों अंदर ज्ञान योग क्रिया योग, ज्ञान योग क्रिया योग ए उपरांत बीजा पण घणा बधा योगो छे शुरू थाय छे, अने ए बधा योगोनो समाविष्ट आपणे आ पर्युषणना आठ दिवसोमां करवानो छे। एटले आपणे एनी शरूआत करीए ત્યારે મુખ્ય વસ્તુ આપણને યાદ આવે કે આ પર્યુષણના આઠ દિવસોની અંદર આપણે શું શું પ્રાપ્ત કરવાનું છે, શું એકોમ્પ્લિશ કરવાનું છે। તો આ આઠ દિવસોની અંદર આપણને વર્ષની અંદર તો કરવાના જે કંઈ કાર્યો છે એનો સાર આ આઠ દિવસોમાં આપણે પ્રાપ્ત કરવાનો છે। આખા વર્ષમાં મને કે તમને એટલો સમય અનુકૂળ રહેતો નથી, અથવા આપણે બીજા કામોમાં બહુ જ વ્યસ્ત હોઈએ છીએ, એટલે સમય ફાળવવો ઘણો મુશ્કેલ બની જાય છે। એટલે મહાપુરુષોએ આઠ દિવસનું પર્વનું નિર્માણ કર્યું, અને એ આઠ દિવસોની અંદર આપણે શક્ય એટલા વધારે કોન્સન્ટ્રેટ થઈએ, અને જે પ્રોફિટ જે નફો આપણે આખા વર્ષમાં નથી મેળવી શકતા એ આઠ દિવસોની અંદર મેળવવાનો પ્રયત્ન કરવાનો છે। વાણીઓ કોને કહેવાય, બરાબર જો આઠ દિવસનો લાભ લે તો આઠ દિવસનો ઘણું બધું આપણે એકોમ્પ્લિશ કરી શકીશું। તમારો અને મારો આપણો સાથનો સહકાર હશે તો ઘણું બધું આપણે પ્રાપ્ત કરી શકીશું। તો સૌ પ્રથમ આપણે પર્યુષણ પર્વનું સ્વાગત કરીએ એ પહેલાં એક વસ્તુ સમજી લઈએ કે આપણે ત્યાં જે મહેમાન આવ્યા છે એક અનૂઠા મહેમાન છે, અને એ મહેમાનનું આપણે સ્વાગત કરવાનું છે। આપ સૌ જાણો છો કે જ્યારે આપણા આંગણે કોઈ વિશિષ્ટ મહાપુરુષ જ્યારે આવવાના હોય ત્યારે આપણે શું કરીશું, આપણું ઘર તો સાફ કરીએ, આંગણું તો સાફ કરીએ, પણ આજુબાજુનો એરિયા પણ ક્લીન કરીએ, સ્ટ્રીટ સાફ કરીએ, બધું સરસ કરીએ, જેથી કરીને મહેમાનનું સંપૂર્ણ રીતે આપણે સ્વાગત કરી શકીએ। તો આપણે અહીંયા શું કરવાનું છે, મહાપર્યુષણ પર્વનું સ્વાગત કરવા માટે કયો કચરો સાફ કરવાનો છે? તો જ્ઞાનીઓ કહે છે કે આપણા આત્મામાં જે અનાદિકાળથી રહી ગયેલા વસેલા સંસ્કારો એને સંપૂર્ણ તો દૂર આપણે કરી શકીએ એમ નથી, પણ પુરુષાર્થ એ કરવાનો છે કે આપણા આત્મામાં જે કચરો જમા થયો છે એ કચરાને આપણે કેમ સાફ કરીએ, એને બરાબર વાળી જોડીને સાફ કરીએ, તો
આપણે મહાપર્વનું સ્વાગત કરી શકીશું. અને આ પર્વની અંદર આપણે ત્રણ વસ્તુ ઉપર ખૂબ ધ્યાન રાખવું પડશે, મેળવવું પડશે. અહીંયા પહેલા તો કે આપણો એ અસ્તિત્વ તરફ વિચાર કરીએ કે અસ્તિત્વ શું છે. આપણું અસ્તિત્વને પાર કરીને વ્યક્તિત્વ ઉપર આવીએ. અને ત્રીજો સ્ટેજ છે પ્રભુત્વ. આ ત્રણ સ્ટેજમાં ત્રણ કિલ્લો આપણે પસાર કરવાનો છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે કે અસ્તિત્વ શું, વ્યક્તિત્વ શું અને પ્રભુત્વ શું. માનો કે આપણે તમે બધા જાણો છો હીરાની ખાણ લઈએ, તો હીરાની ખાણની અંદર હીરો જે પડેલો છે એ શું છે, એનું અસ્તિત્વ કે વ્યક્તિત્વ? એનું અસ્તિત્વ છે, વર્ષોથી અનાદિકાળથી પડેલો છે. એને જ્યારે ખાણમાંથી ખોદી કાઢવામાં આવે છે, બહાર લાવવામાં આવે છે, પછી શું કરીએ છીએ આપણે, એને સાફસૂફ કરીએ છીએ, એને ક્લીન કરીએ છીએ, એને પ્રોસેસ કરી અને એના ઉપરનો કચરો બધો દૂર કરીએ છીએ, અને એ રીતે હીરો બહાર આવે છે. એ એનું વ્યક્તિત્વ, એ એનું શું છે, વ્યક્તિત્વ. ત્રીજા નંબરમાં હવે એ હીરો જે બહાર આવ્યો એ શું કામમાં આવશે, તો એ હીરાના હીરાનો મુગટ પણ બની શકે છે, હીરાના દાગીના પણ બની શકે છે, હીરાના ઘરેણા પણ બની શકે છે, વીંટી પણ બની શકે છે. તો એ એનું પ્રભુત્વ ત્યાં આવીને અટકી ગયું, ત્યાં એનું કામ પૂરું થઈ ગયું. અસ્તિત્વમાંથી વ્યક્તિત્વ, વ્યક્તિત્વમાંથી પ્રભુત્વ. એ જ રીતે આપણે ઘણા બધા દાખલા પથ્થર લઈએ. માનો કે આરસનો પથ્થર, મકરાણામાં તમને અનુભવ હશે બધાને, મકરાણામાં જ્યારે આપણે આરસ માટે ગયા હોઈએ ત્યારે આરસની જ્યાં ખાણ છે એ ખાણમાંથી આરસનો પથ્થર ખોદી કાઢવામાં આવે છે, એ એનું અસ્તિત્વ. આપણને ખબર ના પડે પણ એના ઉપર ઘણો બધો કચરો જમા થયેલો છે. પણ એ લોકો પછી શું કરે, એને કોઈ પ્રિસિસ્ટ પ્રોસેસથી એ બધો કચરો કાઢી નાખવામાં આવે અને સુંદર મજાનો આરસ તૈયાર થઈ જાય. એ શું છે, એનું વ્યક્તિત્વ. હવે એનું પ્રભુત્વ ક્યારે આવશે, કોઈ સારા કારીગર પાસે, સારા કારીગર પાસે એ આરસને આપણે લઈ જઈએ અને કહીએ કે આમાંથી તું ભગવાનની સુંદર પ્રતિમા બનાવ, અને પછી એનો બધો કચરો કાઢી ધીમે ધીમે ટાંકડા મારીને સુંદર મજાની પ્રતિમા તૈયાર કરે છે, એ એનું પ્રભુત્વ છે. હવે આ જ વાત આપણે આપણા આત્મા ઉપર લગાડો. હું કે તમે બધા, આપણે એક કાળે ક્યાં હતા યાદ છે? નિગોદમાં હતા. આપણે નિગોદમાં હતા એ આપણું અસ્તિત્વ. એમાંથી બહાર આવવાના માટે કેટલો સમય પસાર કરવો પડ્યો, કેટલા પ્રોસેસ કેટલા થયા, એમાંથી આપણે આપણો નંબર લાગ્યો અને આપણે બહાર આવ્યા. એ વાત તો આપણે આગળ કરવાના છીએ. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા. અવ્યવહાર એટલે જ્યાં શાંત પડેલા હતા, એક શરીર ઉપર અનેક જીવો ત્યાં આગળ પડેલા હતા, એમાંથી આપણો નંબર લાગ્યો અને આપણે વ્યવહાર રાશિમાં આવ્યા. એક જીવ સિદ્ધ થાય ત્યારે એક અવ્યવહારમાંથી વ્યવહારમાં આવ્યા. એ વ્યવહારમાં આવ્યા ત્યાંથી આપણો વ્યવહાર એટલે શું, કે હવે તમે આગળ વધવાના. નિગોદમાંથી એકેન્દ્રિયમાંથી આગળ વધ્યા, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પાછા પડ્યા, પાછા પડતા ચડ ઉતર કરતા કેટલા ફેરા કર્યા આપણે, અનાદિકાળના ભવના ફેરા કરતા આપણે ક્યાં આવ્યા, આજે આપણને ક્યાં આવ્યા છીએ, મનુષ્ય ભવમાં આવ્યા છીએ. તો નિગોદમાંથી ઘણા પુરુષાર્થ કર્યા પછી આપણે મનુષ્ય ભાવ પ્રાપ્ત કર્યો, એ આપણું શું થયું, વ્યક્તિત્વ. એ આપણું વ્યક્તિત્વ, બરોબર. અને વ્યક્તિત્વ પણ કઈ કયા સ્થાને આપણે પહોંચ્યા છીએ, તમે ને હું જો કલ્પના કરીએ તો આપણે કેટલો આભાર માનીએ પ્રકૃતિનો, કે આપણને સુંદર માનવ દેહ મળ્યો, પરિપૂર્ણ પંચેન્દ્રિયો મળી, બરોબર. અને એમાંથી આપણને આવા સુદેવ, સુગુરુ અને સુધર્મ મળ્યા, જૈન શાસન મળ્યું અને આવો સરસ ધર્મ મળ્યો. આ બધું મળ્યા પછી હવે આપણી પાસે બધી વાનગી તૈયાર છે. બહેરોને તો ખબર છે, તમારે જ્યારે કોઈ વાનગી બનાવવાની હોય તો બધા મસાલા તૈયાર રાખો, બસ એ બધું આપણી પાસે તૈયાર છે. હવે જવું છે ક્યાં આગળ, પ્રભુત્વ તરફ. હવે પ્રભુત્વ તરફ જવું છે તો સીધો મનુષ્ય જીવન તો મળ્યું, વિતરાગ પરમાત્માની વાણી મળી, હવે અસ્તિત્વમાંથી સીધું વ્યક્તિત્વ અને વ્યક્તિત્વમાંથી સીધું પ્રભુત્વમાં જવાતું નથી. એને માટે આપણે ઘણું બધું કરવું પડશે, ઘણું પ્રાપ્ત કરવું પડશે. અને એ આજે આપણે થોડું વિચારવાના છીએ કે કેવી રીતે આપણે એ સ્થાન પ્રાપ્ત કરી શકીએ. આપણે અત્યારે આવીને ઊભા છીએ એક મધ્ય બિંદુ ઉપર,
એવા બિંદુ ઉપર આવીને ઉભા છે જ્યાં આપણે સુખ સગવડોનો પાર નથી. વૈભવ જેટલો જોઈએ આપણી પૈસાની શક્તિ પ્રમાણે આપણે મેળવી શકીએ એમ છે. આ બધું આપણી પાસે છે તો આપણી પાસે બે રસ્તા છે, ખાઓ પીઓ ને મજા કરો, ક્યાં તો પછી બરાબર આ ભગવાને બતાવેલો જે ધર્મ એ ધર્મના આધારે કંઈક આગળ વધો અને આગળ વધીને એવું સ્થાન પ્રાપ્ત કરો કે ફરીથી આપણે જન્મ જ લેવો ન પડે. એ પ્રભુત્વ એ તરફ આપણે આગળ વધવું છે. તો હવે ચોઈસ ઇઝ યોર્સ, આપણા હાથમાં ચોઈસ છે કે આ બધું મળ્યું આપણને, ધન સંપત્તિ મળ્યું, જે કંઈ મળ્યું એમાંથી ઉપર તરફ જવું છે કે નીચે તરફ જવું છે. જો મોજ મજા કરી અને જીવન પૂરું થઈ ગયું અને આપણે જો કંઈ ધર્મના કામમાં કે ધર્મમાં આગળ ન વધ્યા તો ભવિષ્યના ભાવમાં કઈ દશા આપણી થશે એની આપણને કલ્પના નહીં આવે. આગળ ઉપર આપણે વિચારીશું, આપણી કલ્પના નહીં આવે. પણ અત્યારથી થોડાક પણ જો આપણે જાગી ગયા કે અત્યારે સુંદર અવસર પ્રાપ્ત થયો છે અને એનો આપણે લાભ લઈએ અને લાભ લઈને આપણે આગળ વધીએ તો આપણે ઘણું બધું કરી શકીએ, ઘણું બધું કરી શકીએ. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આ મેસેજ, આ સંદેશો લઈને આપણી સામે આવ્યો છે. હવે એ મેસેજ શું છે, એનું સ્વાગત કેવી રીતે કરીશું? મારી પાસે એક ગીત છે, એ ગીતના શબ્દ હું બોલું છું અહીંયા આગળ, આપણે એનું સ્વાગત કરીએ. એક લીટી જો શક્ય હોય તો સાથે બોલજો, કઈ લીટી હું તમને કહું છું, બરોબર? આપણે એમનું સ્વાગત કરીએ. મહાપર્વનું આપણ સૌ અંતરથી સ્વાગત કરીએ, વેર ઘેરને દૂર કરીને મિચ્છામી દુક્કડમ કહીએ. આ લીટી તમે સાથે બોલો તો સારું, વેર ઘેરને દૂર કરીને મિચ્છામી દુક્કડમ કહીએ. ફરી એકવાર, મહાપર્વનું આપણ સૌ સ્વાગત કરીએ, વેર ઘેરને દૂર કરીને મિચ્છામી દુક્કડમ કહીએ. અહીં આપણને પ્રશ્ન થાય કે મિચ્છામી દુક્કડમ કહીએ આજે શરૂઆતમાં જ કેમ કહ્યું? આપ સૌ જાણતા હશો કદાચ કે આઠ દિવસનો પુરુષાર્થ જે આપણે કરવાનો છે, જે પ્રાપ્ત કરવાનું છે, એ પહેલા આપણે આપણા હૃદયને જેટલું બને એટલું સાફ કરીએ, જેટલું બને એટલું ક્લીન કરીએ. એ કીધું ને કચરો કાઢવાનો છે, તો પુરુષાર્થ તો મારે તમારે બંનેને કરવો જ પડશે. અને એ પુરુષાર્થ શું કરવાનો છે? આ શબ્દો જરા કડક છે, વેર ઝેરને દૂર કરીને. કદાચ આપણને કોઈ પ્રત્યે એટલા વેર ના પણ હોય, ઝેર ના પણ હોય, પણ સાવ નથી એવું તો નથી જ. કોઈક રીતે કોઈ પણ કારણે અજાણતા જાણતા અજાણતા કોઈની સાથે બોલાચાલી થઈ હોય, કોઈનું મન દુઃખ થયું હોય, આપણે કમ્પ્લીટ સર્કલ પૂરું ના કરી શકતા હોઈએ અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણી વધી ગઈ હોય, તો આ આઠ દિવસોની અંદર પુરુષાર્થ આજથી જ કરવાનો છે. એવું નથી કે સંવત્સરી પ્રતિક્રમણ કરીને મિચ્છામી દુક્કડમ કરીએ, એ તો બધી ઔપચારિક વિધિ છે, એમાં કંઈ નથી. શરૂઆત આજથી કરવાની છે. આજથી આપણે આપણા આત્માને, આપણા હૃદયને જેટલો બને એટલો નમ્ર બનાવીએ અને નમ્ર બનાવી અને એ તરફ આપણે આગળ વધીએ કે હવે કોની સાથે મારે બોલાચાલી થઈ હતી, કોની સાથે મારે અણબનાવ થયો હતો, કોનું મેં દિલ દુભાવ્યું હતું, કોણે મારું દિલ દુભાવ્યું હતું, આ શું થયું હતું, એની કંઈક ઝાંખી એ આજના દિવસથી શરૂઆત કરીએ. શક્ય હોય તો આજે આપણે લિસ્ટ પણ બનાવીએ કે ભાઈ આ ફલાણા 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 આ આટલા આટલા મારે એની સાથે દિલ દુભાવ્યું હતું, આમ થયું હતું, તેમ થયું. આપણે ક્લીન કરવાનું છે અહીંયા, એ વાત આજે સંદેશો એ આપે છે. હવે આગળ શું કહે છે? સાથે શું લઈ આવ્યા તાને સાથે શું લઈ જવાના, સારા નરસા કામોથી ભાવીના લેખ લખાવાના, સાચા પંથે વિચરવાનો નિશ્ચય આજે કરીએ, વેર ઝેરને દૂર કરીને મિચ્છામી દુક્કડમ કહીએ. હવે આ કોણે આપણને મેસેજ આપ્યો? વીર પ્રભુ. કોણ વીર પ્રભુ આપણા માટે? ભગવાન મહાવીર સ્વામી. ભગવાને આપણને શું મેસેજ આપ્યો છે એ અહીંયા આગળ કહે છે. વીર પ્રભુનું જીવ
ક્ષમતા રાખી દે ભગવાને, આપણને તો ખબર છે ને, સંગમ પણ, સંગમે એક રાતમાં 20-20 ઉપસર્ગો કર્યા અને ભગવાન શાંત રહ્યા. શું ભગવાનમાં તાકાત નથી? જે ભગવાન જન્મતાની સાથે જન્મ્યા ત્યારે ઉપર લઈ જવામાં આવે છે એમને, અને અંગૂઠો થી શું કરે છે, મેરુને કંપાવે છે, એ ભગવાનમાં શું તાકાત નથી? સંગમને એક લાફો માર્યો તો કેટલાય માઇલો દૂર જઈને જતો હોય, પણ એ સંગમે જે કઈ ઉપસર્ગો કર્યા ભગવાને શાંત ભાવે સહન કર્યા. શા માટે? વાય, કારણ કે ભગવાને શું કરવાનું હતું, કર્મનો સરવાળો બાદ બાકી કરીને કર્મને શું કરવાનું હતું, નંબર કયો આપવાનો હતો? 0. એ મેસેજ આપણને આવે છે. આપણી પાસે તો કોઈ એવી કોઈ તકલીફ નથી, કોઈ એવા ઉપસર્ગો આપણા ઉપર કર્યા નથી, છતાં પણ આપણે એવો પુરુષાર્થ કરીએ કે કઈ પણ તકલીફ પડી હોય, કઈ પણ હોય, કોઈનું પણ દિલ દુભાવ્યું હોય, તો આપણે રાગ દ્વેષ શા માટે કરીએ છીએ? વેર ઝેરને દૂર કરીને મિચ્છામી દુકરણ કરીએ. આગળ શું કહે છે? કલ્પસૂત્ર પણ એ જ કહે છે, સૌ જીવોને ક્ષમા કરો, મિત્તી મે સૌ ભૂવેશુ, એને આજે સફળ કરો, રાગ દ્વેષની ગાંઠો તોડી સૌ જીવોથી સ્નેહ ધરીએ, વેર ઝેરને દૂર કરીને મિચ્છામી દુકડમ કહીએ. આજે મેસેજ ક્લિયર છે, બરાબર? આગળ કહે છે, કર્યા હોય જે જે અપરાધો, મન વચને કાય કરી, ખમજો સૌ એ અપરાધોને, અંતર મારું જ ભાવ ધરી, જેથી સૌ સાથે મળીને પ્રતિક્રમણ રોજે કરીએ, વેર ઝેરને દૂર કરીને મિચ્છામી દુકડમ કહીએ. છેલ્લે કહે છે, શું કરવાનું છે ભાઈ? આપણે આપણી અંદર રહેલો ચોપડો, ચોપડામાં જે કઈ રાગ દ્વેષ મારા તમારા હૃદયમાં ભરેલા છે એને દૂર કરવાના છે. એટલા માટે આ મહાપર્વ આવ્યું છે. તો આ મહાપર્વનો મેસેજ જો આપણે અંતરમાં ઉતારવાનો એક નમ્ર પુરુષાર્થ કરીએ, તો હું ધારું છું કે આપણે ઘણું બધું પામી શકીએ એમ છે, ઘણું બધું પામે. છેલ્લે શું કહે છે? દિલના ચોપડા ચોખ્ખા કરવા મહાપર્વ આ આવ્યું છે, શત્રુ નથી પણ સૌ છે મિત્રો, એ સંદેશો લાવ્યું છે. આપણે શું છે? શત્રુ નથી, બધા મિત્રો છીએ. દિલના ચોપડા ચોખ્ખા કરવા મહાપર્વ આ આવ્યું છે, શત્રુ નથી પણ સૌ છે મિત્રો, એ સંદેશો લાવ્યું છે. વેરનું મારણ વેર નથી, પ્રેમનો મંત્ર વશ કરીએ, વેર ઝેરને દૂર કરીને મિચ્છામી દુકડમ કહીએ. ઘણું બધું કહી દીધું. આ એક ગીતની અંદર આપણે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ, શું પ્રોફિટ કરવો છે આપણા જીવનની અંદર, એનું સર્વે અહીંયા આપણને બતાવી દીધું. હવે કેવી રીતે કરીએ, આ પર્વ શું શું લઈને આવ્યું છે, તો આ પર્વ કેવું છે, ત્યાગ અને તપશ્ચર્યાનું આ પર્વ છે. શું મેં ત્યાગ કર્યો અને શું મેં તપ કર્યો? તપ નથી થઈ શકતો, કઈ વાંધો નહીં, મેં 10 વસ્તુ ખાઉં છું એમાંથી એક ઓછી કરી, મારે એનો પુરુષાર્થ કરવો છે. ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે. દાન અને દયાનું આ પર્વ છે. મેં શું દાન કર્યું, કયા જીવો ઉપર મેં દયા કરી, સંયમ અને સાધનાનું આ પર્વ છે. મૈત્રી અને ક્ષમાનું આ પર્વ છે. ભક્તિ અને ભાવનાનું આ પર્વ છે. એ પર્વને આપણે સાર્થક કરીને એમાંથી શું મેળવવાનું છે. અને જુઓ આપણી પાસે શું છે ખબર છે? આપણી પાસે તીર્થંકર છે, તીર્થંકર નથી, ગણધર પણ નથી, પૂર્વધર પણ નથી, શ્રુત કેવળી પણ નથી. તો આપણી પાસે છે શું? આપણી પાસે શ્રુત જ્ઞાન છે, બરોબર ને? અને સ્થાનકવાસી સંપ્રદાયની અંદર તો શ્રુત જ્ઞાનનું કેટલું બધું મહત્વ છે. આપણી પાસે શ્રુત જ્ઞાન છે અને સાથે સાથે જિનબિંબ છે, પરમાત્માની પ્રતિમા છે, જેમાંથી આપણે ઘણું બધું મેળવી શકીએ એમ છે. તો જિન આગમ અને જિનબિંબ આ આપણી પાસે મળ્યા છે.
લાકડાની તલવાર કહેવાતી હોય, પણ એનાથી આપણે આપણા કર્મો દૂર કરવા છે. તો આપણે તમે ને હું જો સાથ આપીએ બરાબર, તો આઠ દિવસોની અંદર તમે આઠવા દિવસે મને યાદ કરશો કે ના આ મેસેજ બરાબર હતો. મહાપર્યુષણ પર્વનો મેસેજ, મારો મેસેજ નથી, મહાપર્વ પર્યુષણ આ મેસેજ લઈને આવ્યો છે, પર્વાધિરાજનો આ મેસેજ છે. તો એને મંદે બહુ સરસ કીધું છે, પર્વાણી બહુ સહસ સંતિ. પર્વો તો બહુ છે આપણા જૈન ધર્મની અંદર. પ્રોક્તાની જીન શાસન, પ્રોક્તાની એટલે કહે છે, જીન શાસન કહે છે, જીન શાસનમાં લખ્યું છે પર્વાણી બહુ સહસંતિ, બહુ પર્વો છે. પર્યુષણ સમમ નાન્યત, પર્યુષણ જેવું કોઈ પર્વ નથી. કારણ શું? કર્મણા મર્મ ભેદ કૃત, કર્મના મર્મનો ભેદ કરે છે. જીન શાસનમાં ઘણા બધા પર્વો છે. આપણે શું પ્રયત્ન કર્યો છે અત્યાર સુધીમાં? કર્મને ભેદવું. પણ કર્મને ભેદવું એટલે કર્મને તોડવું. પણ કર્મને ક્યારે તોડી શકીએ? કર્મનો મર્મ જો આપણે સમજીએ તો. શ્લોકની અંદર બહુ સરસ વાત છે, કર્મના મર્મ ભેદ કરું. કર્મનો મર્મ આપણે સમજવું છે, અને કર્મના મર્મનો ભેદ તોડવો એટલે શું? હું તમને એક એક્ઝામ્પલ આપું. તાડનું એક વૃક્ષ છે, કેટલું ઊંચું છે. હવે એ આપણે વૃક્ષ જોઈતું નથી, તો એનો એક્સપર્ટ શું કરે? એને ઉપર ચડે, ઉપર ચડી અને પછી એક એવું મર્મ સ્થાન છે તાડના વૃક્ષની અંદર, જ્યાં આગળ એક સોય નાખી દે ને, સોયની અણી, તો બધો રસ નીકળી જાય. રસનો રસ નીકળી જાય, થોડા સમયમાં તાડનું વૃક્ષ સુકાઈ જાય અને પડી જાય, સુકાઈ જાય અને પડી જાય. પાગલ હાથી, તમને ખબર છે ને, પાગલ હાથીને કંટ્રોલમાં લાવવા માટે માવત શું કરે છે? માવત એના ગંડ સ્થળ ઉપર બેસી અને પછી એને જોરથી એક જગ્યાએ મારે મારે એટલે તરત જ મર્મસ્થાન ઉપર ઘા કરે એટલે તરત જ હાથી શાંત થઈ જાય. પ્રયત્ન કરવો છે આપણે, આપણું કામ નથી એમ. પણ આપણા શરીરની અંદર, આપણા માટે લો, આપણા શરીરની અંદર એવા મર્મસ્થાન છે, સાત એવા મર્મસ્થાન છે. એને શું કહે છે? સેવન એનર્જી સેન્ટર્સ. સાત એવા મર્મસ્થાન છે કે જેના ઉપર ઘા કરવામાં આવે, અથવા જેને એની અંદર ધ્યાન કરવામાં આવે. ઘા એટલે અહીંયા ધ્યાન કરવાનું છે. એના ઉપર ધ્યાન કરવામાં આવે તો એ મર્મસ્થાનને પોઝિટિવ એનર્જી મળે છે, અને પોઝિટિવ એનર્જી મળે છે તો એનર્જાઇઝ થાય છે, અને એનર્જાઇઝ થાય છે તો એમાંથી આપણે કોઈ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરી શકીએ, એટલી ઊંચાઈ પર પહોંચી શકવાનું શક્યતા છે. જો એ મર્મસ્થાન ઉપર આપણે કેન્દ્રિત કરીએ તો, અને નેગેટિવલી વિચારીએ તો એ મર્મસ્થાન ઉપર કોઈ ઘા કરવામાં આવે તો મૃત્યુ પણ નિપજી શકે એમ છે. તમે જાણો છો ને સાત મર્મસ્થાન, મૂળાધારથી માંડીને સહસ્ત્રાર સુધી, બરાબર ને? તો એ મર્મસ્થાન, તો અહીંયા આગળ શું કહે છે? મહાપર્યુષણ પર્વ એ કષાય રૂપી વૃક્ષના મૂળ ઉપર ઘા કરે છે. ક્યાંક તો ઘા કરવો પડે ને, તો કષાયનું જે મૂળ છે એ સુધી કાઢે છે, એના ઉપર ઘા કરવો પડે. એટલે તો એને કહું કે પર્યુષણ સમમ નાન્યત, પર્યુષણ જેવું કોઈ પર્વ નથી. કર્મણા મર્મ ભેદ કૃત, કર્મના મર્મનો ભેદ જે કરે છે એ પર્યુષણ છે. પણ એના પહેલા એક શ્લોક આપણે સમજી લઈએ. તમે બધા કદાચ સાંભળ્યું પણ હશે, પણ પર્યુષણ પર્વના આઠ દિવસો એવા છે કે જેમાં પાપની માત્રા આપણે એકદમ મિનિમમ રાખીએ, એકદમ મિનિમમ. બાકી રોજિંદા જીવનમાં પાપ તો થવાના જ છે, હું તમે કોઈ રોકી શકવાના નથી. પણ આ આઠ દિવસની અંદર જોઈએ આપણી ધીરજ કેટલી છે, આપણામાં પેશન્સ કેટલું છે, આપણે કેટલું પચાવીએ છીએ. આઠ દિવસની અંદર આ કરવાનું છે. અને એમાં એ લખે છે, અન્ય દિને કૃતમ પાપમ. તમે કોઈ ચાલુ દિવસે પ્રાપ્ત પાપ કર્યું હોય તો એ કેવી રીતે નષ્ટ થાય છે? અન્ય દિને કૃતમ પાપમ પર્વ દિને વિનશ્યતિ. પર્વના દિવસોમાં તમે પાંચમ, અગિયારસ, આઠમ, ચૌદસ એ દિવસો કોઈ પ્રતિક્રમણ કરો, કોઈ તપ કરો નાનું મોટું, તો એ પાપ ધોવાઈ શકે છે, શક્યતા છે, બરોબર? ક્યારે? અન્ય દિને કૃતમ પાપમ. પણ પર્વ દિને કૃતમ પાપમ, આ પર્વના દિવસોમાં, એમાં પણ મહાપર્વ પર્યુષણના દિવસોમાં જો કોઈ પાપ આદર્યું હોય તો વજ્ર લેપો ભવિષ્યતિ,
એ પાપ તમારું રજીસ્ટર થઈ ગયું, નિકાચિત થઈ ગયું. નિકાચિત થઈ ગયું હોય એને કાઢવું દુષ્કર છે, ઇમ્પોસિબલ નથી પણ દુષ્કર છે. એટલે આ દિવસોમાં, 8 દિવસોની અંદર થોડીક ધીરજ રાખો. વહેલું મોડું, 5 દિવસ ડાબું પાછું આમ તેમ થઈ ગયું, એકદમ પેશન્સ આપણે રાખવાનો છે, બરાબર. અને એ રાખી અને આપણે જેટલું બને એટલું ધીરજ રાખીએ, ટૂંકમાં આંખ બંધ કરીને આપણે થોડો ધ્યાનનો પ્રયત્ન કરીએ, એકાદ સામાયિક કરીએ, કંઈક કરીએ, અને એ રીતે કરીએ. અને પછી આપણે શું કરવાનું છે, એ રીતે જો આપણે કરીએ તો આપણે આપણી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખીએ અને પાપ મિનિમમ થાય, મિનિમમ, એબ્સોલ્યુટ મિનિમમ થાય, એ કામ આપણે કરવાનું છે. શરૂઆતની અંદર એક ટ્રેડિશનલ એવું છે, પર્યુષણના 5 કર્તવ્યો. આમ તો હું કોઈ જુદા વિષય ઉપર લેવાનો હતો, પણ આજે મેં કીધું 5 કર્તવ્યો બહુ ટૂંકાણમાં આપણે સમજી લઈએ કે કયા કર્તવ્ય આપણે કર. તમે જાણો છો, પહેલું અમારી પ્રવર્તન, બીજા નંબરમાં સાધર્મિક વાત્સલ્ય, ત્રીજા નંબરમાં ક્ષમાપના, ચોથા નંબરમાં અઠમ તપ અને ચૈત્ય પરિપાટી. આપણે ક્ષમાપના છેલ્લે લઈશું સમજવા માટે. અને અમારી પ્રવર્તનથી આપણે સવારે શરૂઆત કરીએ તો અમારી પ્રવર્તન હોય શું, અમારી, તમે જાણો છો મારવું નહીં તે. પ્રવર્તન એટલે ફેલાવો, અમારી પ્રવર્તન એટલે અહિંસાનો ફેલાવો કરવાનો. હવે અહિંસા હું કે તમે 24 કલાક પાળી શકતા નથી, પાળી શકવાના પણ નથી, એ થોડું તો થવાનું જ છે, પણ છતાં અહિંસાના પરિણામમાં આપણે 24 કલાક રહી શકીએ એમ છે. પરિણામમાં રહી શકીએ છીએ એટલે શું, આજે મારાથી કંઈ પાપ થઈ ગયું, તરત જ મને ખબર પડી કે આને મેં ઉપર ખોટો ગુસ્સો કર્યો, મને ખબર પડી કે આજે મેં આના ઉપર જાણતા મારાથી પગ દેવાઈ ગયો, મને ખબર પડી કચરો વાળો બરાબર વાળ્યો નથી અને એમાં બધું ઘણા જીવ જંતુ આવી ગયા, મારાથી પાપ થઈ ગયો, એ વખતે આપણને અંદર લાગે કે આ ખોટું થયું છે. અહિંસાનું પરિણામ તમે એને મેં પ્રાપ્ત કર્યું. અહિંસાના પરિણામમાં રહેવાનો અર્થ એટલો જ છે, એ કદાચ અજાણતા પાપ થઈ જાય તો પણ મારી અંદરનું પરિણામ સારું છે, મારી ભૂલ થઈ ગઈ છે, એટલા માટે તો પ્રતિક્રમણ આપણે કરી. એટલે 24 કલાક તો આપણે રહી શકતા નથી. ચંપા શ્રાવિકાએ 6 મહિનાનો ઉપવાસ કર્યા અને 6 મહિનામાં એણે શું કર્યું, મુઘલ સમ્રાટ પાસે અહિંસાનું કેવું પ્રવર્તન કરાયું, કેવું તમે ને હું જાણીએ છીએ. તો અહીંયા આગળ એક સરસ મજાનું સૂત્ર છે પ્રમાદ માટે, કે કોને કહી શકાય હિંસા, કોને કહી શકાય અથવા અહિંસા કોને કહી શકાય. તત્વાર્થ સૂત્રની અંદર એક સુંદર મજાનું વાક્ય સૂત્ર છે, પ્રમત્ત યોગાત પ્રાણ વ્યપરોપણમ હિંસા. પ્રમત્ત યોગાત, પ્રમત્ત એટલે પ્રમાદ, પ્રમાદના યોગથી કોઈને પણ જીવ દુભાવો અથવા કોઈનો પણ પ્રાણ લેવો એનું નામ હિંસા. જૈન ધર્મની સૂક્ષ્મતા તો જુઓ, જૈન ધર્મ એમ નથી કહેતો કે કોઈને મારી નાખો તો જ પાપ થયું કહેવાય, મન વચનને કાયાથી કોઈને ઈજા પહોંચાડો તો એ પણ પાપ છે. તો એ 3 તો એ થઈ ગયા, 5 ઇન્દ્રિયોથી કોઈને ઈજા પહોંચાડો, 5 ઇન્દ્રિયોથી કોઈના ઉપર આપણે પગ મૂક્યો, આ કર્યું તે કર્યું, બધા 5 ઇન્દ્રિયોથી આંખ બતાવી જરા ગુસ્સો કર્યો, એ બધું 5 ઇન્દ્રિયોથી થઈ શકે એમ છે, તો એ પણ છે. અને શ્વાસોશ્વાસને આયુષ્ય, મન વચન કાયા 3, 5 ઇન્દ્રિયો, 5 3 8, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, 10 રીતે આપણે બીજાને દુઃખ આપી શકીએ છીએ. અને જૈન ધર્મ તો કહે છે કે જીવ મરે તો જ પાપ થયું એમ નથી કહેવાતું. જીવ મરે એ તો દ્રવ્ય હિંસા છે, પણ ભાવ હિંસા કઈ છે, જીવને દુઃખ આપવું. તે તમે કોઈ જીવને દુઃખ આપ્યું એ તમે હિંસા કરી, એ હિંસા છે. આપણાથી કોઈને પણ દુઃખ આપ્યું, અપાઈ ગયું કે કોઈને દુઃખ આપ્યું, કંઈ બોલ્યા તો એ હિંસા થઈ કહેવાય છે. એને ભાવ હિંસા, ભાવ હિંસા કોને કહે છે, હિંસાનો ભાવ છે વ્યક્તિ કે વસ્તુ જે કોઈ છે એ મરતી નથી. કોઈ નાનો જીવજંતુ હોય, ધારો કે મરે નહીં, એ બચી ગયું, પણ આપણે એને મારવા માટેનો પ્રયત્ન કર્યો. શિકારી બાણ મારે છે પણ પેલું હરણું નાસી ગયું તો શું થયું, એના એના ખાતે શું આવ્યું, હિંસા તો આવી ગઈ. કારણ શું, એને મારવાનો ભાવ હતો. તંદુલિયો મત્સ્ય, તમે જાણો છો સ્ટોરી, સાવ નાનકડું છે, આંખની પાપણમાં છે,
અને વારંવાર વિચારો કરે છે કે આ માછલું કેટલા બધાને છોડી દે છે, હું આવું તો એકેને ના છોડું. એનું આયુષ્ય પણ અંતર્મુહૂર્તનું છે, પણ આવા વિચારો કરી 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 કરીને એ ભાવ હિંસા કરે છે. પ્રકૃતિએ શું આપ્યું? સાતમી નરક આપી દીધી. કદાચ આપણે અવનક, પણ આપણે અનુબંધ હિંસાથી પણ બચવાનું છે. અનુબંધ હિંસા, આ અનુબંધ શું છે સમજાવું તમને ટૂંકમાં. અનુબંધનો અર્થ એ, આપણે કર્મનો બંધ તો કરીએ છીએ, પણ બંધ કરતી વખતે જો ભાવ બગાડ્યો તો અનુબંધ થઈ ગયો. અનુબંધ થઈ ગયો એટલે એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે આપણને નડશે, ફરીથી આપણે ભાવ બગાડશું, ફરીથી અનુબંધ થયો. આ અનુબંધ જો ચાલતો રહ્યો, પાપાનું બંધી પાપ થઈ ગયું કે પુણ્યાનું બંધી પાપ થઈ ગયું, તો આપણે ક્યાંયના નહીં રહી શકીએ. એક તમને એક્ઝામ્પલ આપો. એક ઝાડ ઉપર પક્ષીઓ છે, અને પેલો પારધી એ શું કરે, ઝાડ બિછાવે છે, એના ઉપર દાણા નાખે છે. પક્ષીઓ બિચારાને ખબર નથી કે પક્ષીઓ ઉડીને નીચે આવે છે, અને મારા તમારા જેવો કોઈ શ્રાવક ત્યાંથી પસાર થાય છે, આ બધું જોઈ જાય છે, એ સમજી જાય છે કે આ પારધીની દાનત પકડેલી છે. એ શું કરશે? તાળીઓ પાડશે જોરથી અને પેલાને ઉડાવી દેશે. પક્ષીઓ બધા ઉડાડી દે. હવે તમે જુઓ, દેખીતી રીતે તો પારધી જ્યારે ઝાડ બિછાવે છે ત્યારે એ હિંસા કરે છે કે અહિંસા કરે છે? અહિંસા કરે છે. ઝાડ બિછાવીને ઉપર દાણા નાખ્યા, ને દાણા નાખ્યા એટલે બહુ સારું કામ કર્યું એને, પણ અનુબંધ કયો પડ્યો? હિંસાનો પડ્યો. કારણ કે એની દાનત શું છે કે આ ઝાડમાં પક્ષીઓ ફસાય તો વાળી લઈ અને પછી હું લઈ જઉં, એને દાનત એની બગડેલી છે. એટલે અનુબંધ હિંસાનો પડ્યો, ભલે એને પુણ્ય ઉપાર્જન થયું કે આ દાણા નાખ્યા છે, એટલે પુણ્યાનું બંધી પાપ આ થઈ ગયું. અને શ્રાવક જે પક્ષીઓ બિચારા ચણવા માટે ઉતરે છે, શ્રાવક એને ઉડાડી દેશે, હજુ તો નીચે ઉતરે પહેલા જ ઉડાડી દેશે. દેખીતી રીતે હિંસા છે, પણ અનુબંધ સારો પડ્યો, અનુબંધ એનો પુણ્યનો પડ્યો, એટલે અહિંસાનો પડ્યો. તો આ અનુબંધથી આપણે હિંસા અનુબંધથી આ બંને કરવાનું છે. એટલા માટે કવિ કહે છે, 18 પાપ સ્થાને ની સજ્જાય તમે જો સાંભળી હોય તો એમાં કવિ શું કહે છે, દિન રાત સંસારે સતત હિંસા મને કરવી પડે, તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે, ક્યારે થશે કરુણા ઝરણથી આર્દ્ર અંતર આગણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બન, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બન. અત્યારના કાળની અંદર તમે ને હું જાણીએ છીએ કેટલા લોકો દીક્ષા લે છે, એ લોકોને એ કેમ દીક્ષા લે છે? એ પણ ધર્મ કરી શકતા હતા, પણ એ જે શ્રાવક તરીકેનો તમે ગમે તેટલો ધર્મ કરો, તમે 24 ઉપવાસો ધર્મ કરો, સતત પ્રતિક્રમણ કરો, આ કરો, સામાયિક કરો, બધું કરો, તેમ છતાં તમે શ્રવણ બનીને, એટલે કે ક્ષમાશ્રવણ બનીને, સાધુ બનીને તમે એ રીતે જીવન ગાળો, તો શ્રાવકનું જે તપ છે એનું ફળ શું છે ખબર છે? 6.25%. સાધુનું જો 100% હોય તો શ્રાવકનું 6.25% ફળ મળે છે. કારણ કે એ એનું મન વચનને કાયમ મનથી એ અને આપણે તો કર્મ કરવા જ પડે છે. આપણે બધું ખાઈએ છીએ, રસોઈ બનાવીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ, તમે જાણો છો, બધું જ કરવું પડે છે આપણે. તો એ બધાને અને અંદર પાછું થોડે બિઝનેસ કરીએ, બિઝનેસમાં પણ સાચું ખોટું, સારું ખોટું બધું, એટલે બધા પાપ આપણાથી ઘણા થઈ જાય છે. પણ સારામાં સારું શું છે? ક્યારે થશે કરુણા ઝરણ આર્દ્ર થઈ અંદર જોવા સાક્ષી પૂરે છે, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે. એવા શ્રાવકો પણ મેં જોયા છે, દ્રઢ ધર્મી શ્રાવકો,
અદભુત અદભુત એ શ્રાવકોનો કોઈ ઇતિહાસની અંદર એક દાખલો છે, સત્ય ઘટના છે, હું તમને કહું છું. વર્ષો પહેલા મહારાષ્ટ્રનો કોઈ રાજવી એને ભરૂચને લૂંટ્યું. પહેલાના જમાનામાં તો રાજા મહારાજાનું આ બધું બહુ ચાલતું. ભરૂચને લૂંટ્યું અને લૂંટીને એને બધા માણસોને પકડીને લઈ ગયા, ઘણા બધા માણસોને. એમાં એક શ્રાવક પણ આવી ગયો. અને આ લોકોએ શું કર્યું કે એ જમાનામાં ગુલામ રાખવાની પ્રથા હતી, એટલે જે આવે, જે લૂંટાઈ ગયા બધા શ્રાવકો, બીજા બધા ઘણા આવ્યા, એ બધાને એને ગુલામ તરીકે વેચ્યા. તો એક શ્રાવક જે હતો એને એક રસોઈયાએ ખરીદ્યો. કોણે ખરીદ્યો? રસોઈયો જાણો ને, રસોઈયાએ એને ખરીદ્યો. અને એને એક જગ્યાએ કીધું કે તારે આ કામ કરવાનું, જે કહું બતાવો, તું એ ગુલામ છે મારો, હું કહું એ તારે કામ કરવું પડશે. રાજાને આ રસોઈયાની રસોઈ બહુ ભાવતી હતી. રાજા માંસાહારી હતો અને રાજાએ રસોઈયાને હુકમ કર્યો કે આજે મને એક પક્ષીનું માંસ જોઈએ, કૂક કરીને બરાબર આપ મને. હવે આ રસોઈને ત્યાં એક સરસ મજાનું પાંજરું હતું, એમાં એક પક્ષી હતું. તો વિચાર કરો, રસોઈયાએ શું કીધું હશે? પેલા શ્રાવકને કીધું કે તું જા પાંજરું ખોલ, પેલા પક્ષીની ગરોળ મળી દે અને એને લઈને મારી પાસે આવો, મારે રાજા માટે એક સરસ મજાનું આમ કરવું છે, પાક બનાવવો છે, વોટએવર. ત્યારે એને કીધું, મને ક્ષમા કરજો પણ હું આ નહીં કરી શકું. એ કેમ નહીં કરી શકે? તું મારો ગુલામ છે. તો શ્રાવકે જવાબ આપ્યો કે હું ગુલામ બન્યો એ પહેલા મેં નિયમ લીધો છે કે મારે કોઈ જીવની હિંસા મારાથી થાય નહીં, કરો નહીં કરવી, એ મારો નિયમ છે. કે તારો નિયમ બદલાઈ ગયા, હવે એ નિયમ ના ચાલે. કે જો, અને પછી એને પકડી રાખ્યું કે હું નહીં જ કરું, તમે ગમે તે મને કહેશો. તો રસોઈયો ધબધબતો ચીપિયો લઈ અને પેલાને છોડી દીધો. એને શ્રાવકે ચીસો પાડી પણ પેલાને સખત માર્યો પણ કરો. વાત પહોંચી રાજા પાસે, રાજાને ખબર પડી કે આ પક્ષીનું માંસ હજુ આવ્યું કેમ નથી. તો રાજા એને એના ઘરે આવ્યો કે શું થયું ભાઈ? તો કે આ માનતો નથી અને એને રજા કરવી પડશે. રાજાએ પેલાને કીધું શ્રાવકને કે જો તું હવે ગુલામ છે અને ગુલામ છે અને આ તારો માલિક છે, માલિક જે કહે પ્રમાણે તારે કરવું પડશે. તો કે ક્ષમા કરજો પણ મારાથી આ નહીં થાય. નહીં કેમ થાય? તરત જ એને કીધું, રાજાએ કીધું કે જો નહીં થાય તો તને હાથી પગે કરવામાં આવશે. તમે સમજ્યા હાથી પગો એટલે શું? હાથી પગે એટલે હાથીના પગ નીચે તને કચડી નાખવામાં આવશે. એને કહ્યું કે ક્ષમા કરજો, તમે જે સજા કરશો એ કરવા માટે હું તૈયાર છું, પણ હું એ પક્ષીની હત્યા નહીં કરું, હું એ હિંસા નહીં કરું. તો કહે છે એને રસોઈયાએ કહ્યું કે તું મારો ગુલામ છે. તો કે આ બધા નિયમો મારી આગળ નથી, ગુલામ ના ચાલે, હું હવે આ પાપ કરવા માંગતો નથી. ન માન્યો ત્યારે રાજા એને કીધું, એને પકડીને લાવો, એને આજે હાથી પગ કરીએ. હાથી એના એના પગ ઉપર, એના એના પેટ ઉપર એને મારી નાખે. મોટું એક મેદાન અને જાહેર કરવામાં આવ્યું કે ફલાણા ફલાણા આ શ્રાવકને એમ કે હાથી પગે કરવામાં આવશે. આખા ગામના લોકો બધા આવ્યા ત્યાં આગળ, ચારે બાજુ બધા બેઠા. રાજાની યોજના એ હતી કે બધા જુએ તો ભવિષ્યમાં એ લોકોને પણ ખબર પડે કે આ રાજા કેટલો કડક છે. રાજાએ વિસ્તરને આ બાજુ હાથીને ટ્રેન કરવામાં આવેલો હતો. હાથીને બોલાવ્યો અને બોલાવીને એની પાસે પહેલાં તો બાજુમાં રાખ્યો, બોલ હજુ તારી શું ઈચ્છા છે? હવે થોડો સમય બાકી છે, જો તું નહીં માને તો તું મૃત્યુને શરણ થઈ જઈશ. તો કે મને મારી પ્રેયર કરવા દો. એને ચક્તારી મંગલમ બોલ્યો, બધું જ બોલ્યો અને કીધું કે મને ક્ષમા કરજો. એણે ત્યાં સુધી કીધું કે જે જેણે મને ગુલામ બનાવ્યો છે એનું પણ કલ્યાણ થજો, આ રાજાનું પણ કલ્યાણ થજો, કારણ કે શું કરી રહ્યા છે એમને ખબર નથી. અને પછી ચતુશરણ સ્વીકાર્યું બધું જ અને કહેવા હું તૈયાર છું. તો હાથીએ એક પગ એના ઉપર મૂક્યો, પણ પગ એટલો ધીમેથી મૂક્યો, કારણ કે ટ્રેન કરેલો હતો ને, સાવ ધીમેથી મૂક્યો. અને હજુ એને રાજાએ કીધું કે જો લાસ્ટ મોમેન્ટ તને આપું છું, છેલ્લો ચાન્સ, આ પગ હમણાં હું ઓર્ડર કરીશ તો હાથી ટ્રેન થયેલો છે તને દબાઈ દેશે. એણે કહ્યું કે મહારાજ ક્ષમા કરો. હાથી પગ ઉઠાવ્યો અને પછી એને હવે તૈયાર કીધું, અને હાથી પગે કરો, ઓર્ડર આપી દીધો. ઓર્ડર આપ્યો એટલે હાથીએ એને સૂંઢમાં લીધો, બે બાજુ આમ ઝુલાવ્યો. લોકો તો આંખો
આખું મીચી દીધું હમણાં કે હમણાં કયો સમજી લેજો અને મારી નાખ્યો તરત જ. એ વખત ઝુલાવ્યો એક વાર બે વાર ત્રીજી વાર ઝુલાવ્યો અને ઝુલાવી ઉચકી અને એને ગંડ સ્થળ ઉપર બેસાડી દીધું, ટોપ પર બેસાડી દીધું. લોકો તો ચકિત થઈ ગયા અને આખા સમાજની અંદર જ્યાં જોયું કે આ તો રાજા એને બચાવી દીધો, આ તો શિષ્ય ત્યાં આગળ બેસી ગયો છે ઉપર, એનો જય જયકાર થયો. અને રાજાએ શું કર્યું, એને ઉતાર્યો, ઉતારીને રાજા એને ભેટી પડ્યો. ધન્ય છે તને, તારા ધર્મને ધન્ય છે કે તું તારી પ્રતિજ્ઞા બદ્ધતે રહ્યો અને આ કામ કર્યું. આજથી હું તને મારો બોડીગાર્ડ બનાવું છું. તો વિચાર કરો, એને બોડીગાર્ડ બનાવે તો રાજાને મારવા દે ખરો? આવો ક્યાંથી મળે અંગરક્ષક? જીવનની અંદર તમે એક વખત જો મક્કમ રહો ને તો બધું થઈ શકે એમ છે. એટલે આ સંસારમાં કેવો છે, અહીંયા આગળ સંસારની વિચિત્રતા કેવી છે કે સંસાર પાંચ ખાનામાં પુરાયો છે. પાંચ ખાના, બોલો તમે કયું ખાનું કહેશો? કશાય ખાનું છે પહેલું તો, હા કતલખાનું. કતલખાનું કયું છે? આપણું કતલખાનું કયું? રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષનું આ કતલખાનું છે આપણે શરીરની અંદર, આ એક કતલખાનું. બીજું કારખાનું છે. આપણે શું કરીએ છીએ તો કારખાનું બને. સમયે સમયે શું કરીએ છીએ? આપણે કર્મનો બંધ કરીએ છીએ. સમયે સમયે આપણે કર્મ બાંધીએ છીએ. એટલે કર્મ એટલે પ્રોડ્યુસ કરીએ છીએ. કારખાનામાં શું થાય? પ્રોડ્યુસ થાય. ત્રીજા નંબરમાં પારખાન, આ શરીર એ આ સંસારે કયું છે? પાયખાનામાં પુરાયું છે. પાયખાનું જાણો છો ને? પાયખાનું એટલે શું? શરીર એ ગંદકીથી ભરેલું છે. અસુચિ ભાવના તમે જુઓ તો અસુચિ શું કહે છે? બહારથી ભલે સામે શરીર સારું લાગતું હોય, અંદર તો બધો કચરો જ ભરેલો છે. એ પાયખાનું છે. અને આ સંસાર એ મુસાફરખાનું છે. મુસાફરખાનું કઈ રીતે? આપણા સગા અને સ્નેહીજનો એ બધા કયા ભાવના મુસાફરો છીએ? આ ભાવના. પછી આવતા ભાવમાં બધા સગા જુદા, બરાબર? સગા વાલા બધા જુદા થઈ ગયા. એક ભાવ પૂરતી સગાઈ છે આપણી, મુસાફર ખાનું છે. અને છેલ્લે કહે છે કેદ ખાનું છે. આખો સંસાર એ કેદ ખાનું છે. કેદ ખાનું એટલે જેલ. આપણે કર્મની જેલમાં પુરાયા છે. પાંચ ખાના કર્મની જેલમાં આપણે પુરાયા થયા. અને કર્મની જેલની અંદર શું થાય છે? એક વખત એવું બન્યું કે જેલની અંદર બધા ઘણા બધા કેદીઓ હતા અને એ કેદીઓને કોઈક ને કોઈક કેદીને મળવા માટે કોઈક આવતું હતું. એ કોઈક આવતું હતું, એમાં પેલો આવ્યો એક કેદીના બધા આને મળવા તેને મળવા એમ કરતા કરતા જેલરે એક માણસને પૂછ્યું કે મને આશ્ચર્ય થાય છે, તને બધા મળવા આને આવે છે આને આવે છે, તને કેમ કોઈ મળવા નથી આવતું? કે જેલર સાહેબ, મારા બધા સગાવાળા આ જેલમાં જ છે, અહીંયા જ બધા બેઠા છે, કોણ આવવાનું હતું મળવા માટે? બીજું છે એ સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્ય શું છે? અહીંયા સમજવા જેવું છે. સાધર્મિક વાત્સલ્યમાં શું છે કે આપણે એનો અર્થ શું કરીએ છીએ કે સાધાર્મિક વાત્સલ્યનો, ઇન જનરલ, ઇન જનરલ આ બિચારો સાધાર્મિક છે, આર્થિક રીતે નબળો છે, એના પર થોડી દયા કરવી જોઈએ. તમે શું એમ માનો છો કે બિચારો નબળો એ સાધાર્મિક કહેવાય? એના ઉપર દયા કરવાની છે આપણે? સાધાર્મિકનું વાત્સલ્ય કેવું? વાત્સલ્ય શબ્દ ક્યાંથી આવ્યો છે? વાત્સલ્ય શબ્દ એ જ્યાં દયા કરવાની છે ત્યાં વાત્સલ્ય નથી. પૈસા ઓછા છે એટલું પુણ્ય મળે, એનું ઓછું છે એટલું કાચું છે એમ માનો. એ જળની કચાસ છે. જળના આધારે આપણે નિર્ણય લઈએ છીએ, જીવના આધારે નિર્ણય લેવો છે. સાધાર્મિક વાત્સલ્યમાં સાધાર્મિક ભક્તિ, સાધાર્મિક ભક્તિ કોને કહેવાય એ આપણે જોવાનું છે. અને જ્ઞાનીઓ કહે છે ત્રાજવાના બે પલ્લા છે. એક પલ્લામાં તમે ભાવથી કરેલી સાધાર્મિક ભક્તિ મૂકો અને બીજા પલ્લામાં માંસ ખવણ મૂકો, અઠાઈ મૂકો, તપ મૂકો, સામાયિક મૂકો, પ્રતિક્રમણ મૂકો, તો પણ સાધાર્મિક ભક્તિનું પલ્લું નીચું જશે. ત્યાં સુધી કીધેલું છે ભાવપૂર્વક કરેલી ભક્તિ એનું ફળ કોઈ ગજબનું હોય છે, ગજબનું ફળ હોય છે. કારણ શું છે કે માની લો કે દીકરીના લગ્ન થયા એટલે દીકરીના સગા કોણ? માત્ર એનો હસબન્ડ જ નહીં પણ એના પતિના જેટલા સગા છે એ બધા આપણી દીકરીના સગા થયા કે નહીં? બધા એ થઈ ગયા. એમ પરમાત્મા સાથે, પરમાત્માને આપણા ઉપર સંબંધ થયો, એનો અર્થ શું થયો કે આપણા સાથે જોડાયેલા જે કોઈ છે એ બધાને પરમાત્મા સાથે સંબંધ થયો, બરોબર? તો પરમાત્માનો એનો અર્થ શું થયો કે પરમાત્મા
જગતના સર્વજીવો સાથે સંબંધ છે એટલે જગતના સર્વજીવો આપણા સાધર્મિક કહેવાય. ખરું કે નહીં? એ તો થઈ શકે ને. ભગવાન જો આપણા માટે છે તો જગતના સર્વજીવો માટે છે, તો બધા આપણા માટે તો બધા સાધર્મિક જ કહેવાય. અને તમે જાણો છો પુણ્યો શ્રાવકના નિયમો કેવા હતા, એ પુણ્યાશ્રાવકની વાત મારે કરવું નથી. એ કુમારપાળ જુઓ, કુમારપાળ મહારાજા, જગરૂશાહ જુઓ, કેવી કેવી સાધનની ભક્તિ કરેલી હતી. અને આજે મારે તમને વાત કરવી છે, એક બે વાત કરવી છે. કુમારપાળ વીર શાહ નામ સાંભળ્યું છે? કુમારપાળ વીર શાહ અમદાવાદ નજીક જ રહે છે, ત્યાં આગળ ખૂબ જ સાધનિક ભક્તિનું બહુ જ એમણે બધું પ્રોજેક્ટ લીધા છે. એમાં હિંમતનગરની અંદર હેમરત્નસુરી મહારાજ સાહેબ એમની પ્રેરણાથી એક યંગ કેમ્પ ચાલુ કર્યો. અને યંગ કેમ્પમાં શું કર્યું, એમણે આર્થિક રીતે જે થોડાક વીક હોય કે અથવા તો એમની તકલીફ બહુ હોય ફાઇનાન્શિયલી, એ બધાનું લિસ્ટ તૈયાર કર્યું. અને એવા લિસ્ટ તૈયાર કર્યા પછી બધાને જમવા બોલાવ્યા. કોઈને ખબર નહીં કે આ કેમ બોલાવ્યા, જમવા બોલાવીને બધાને બેસાડ્યા, બધાને પ્રેમથી જમાડ્યા. અને પછી બધાને એ લિસ્ટ પ્રમાણે બોલાવ્યા અને એક એક જણે 10-10 હજાર રૂપિયા આપ્યા. આ તો બહુ વર્ષો પહેલાની વાત, 10-10 હજાર રૂપિયા આપ્યા. એમાં એક પરિવાર એવો હતો કે જે એક ચાલીમાં રહે અને ખાવા માટે એને રોટલી ને દાળ બને કાં તો રોટલી ને શાક બને, આ બે જ વસ્તુ બને ખાવા માટે, મોટા ભાગે તો રોટલી ને દાળ. એમ કરીને એ પરિવાર જીવન જીવે. એની બે દીકરીઓ હતી અને પોતે પાપડ વણિયો, પાપડ છે વડીયો છે બધું કરે અને વેચે ને એમાંથી ચલાવે. બે દીકરીને પરણાવી દીધી, પેલા બેન એકલા હતા, એની ઉંમર થઈ ગયેલી. તો એમને જયારે 10 હજાર રૂપિયા આપવામાં આવ્યા, બેને લેવાની ના પાડી. કેમ ના પાડી? તો કે જુઓ મારી બે દીકરીના લગ્ન થઈ ગયા છે, હું એકલી છું અહીંયા અને મારું ચાલે છે. અને હું તો દર વખતે એમાંથી 200-300 રૂપિયા બચાવીને આ બધાને આપતી હતી. તો તમારા 10 હજાર હું કેમ લઉં, મારાથી નહીં લઈ શકાય. ના લીધા, બધાને આપ્યા પણ એમણે એ બેને ના લીધા. એ આપણે આ સમજવાનું કેમ છે કે જીવન, જીવનની અંદર જીવનનું તત્વ એના આત્મામાં પ્રવેશ્યું છે. આત્મામાં પ્રવેશ્યું છે એનો અર્થ શું છે? મને એક એક્ઝામ્પલ આપો, એક કાલ્પનિક એક્ઝામ્પલ. એક પિત્તળનો ઘડો હતો અને એક માટીનો ઘડો હતો. પિત્તળના ઘડાને ઘડાએ માટીના ઘડાને એક પ્રશ્ન કર્યો. પિત્તળનો ઘડો માટીના ઘડાને શું કહે છે કે મને બહુ આશ્ચર્ય થાય છે કે તારામાં જે પાણી રહેશે માટીના ઘડામાં એ એકદમ ઠંડુ હોય છે અને મારામાં જે પાણી રહેલું છે એ પાણી એટલું ઠંડુ નથી, એનું કારણ શું? તો માટીનો ઘડો બહુ તત્વ દ્રષ્ટિથી ભરેલો હતો પેલા બેનની જેમ, એ જવાબ શું આપે છે? એ કહે છે જો મારામાં જે પાણી રેડવામાં આવે છે એ પાણીને હું અંદર જવા દઉં છું. માટીનો ઘડો કહે છે હું અંદર જવા દઉં છું. તારામાં જે પાણી રેડે છે ને તું અંદર જવા દઈશ, તું અંદર જવા નથી દેતો, માટે તારી આ તકલીફ છે. આ આ તો એક ઇમેજિનરી એક્ઝામ્પલ છે, પણ એનો અર્થ શું ખબર છે? આપણી અંદર પણ આ બધું અંદર ઘણું દાખલ થાય છે કે આ સાધર્મિક છે અને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ બધું, પણ એ પછી અંદર ઉતરતું નથી. આપણી અંદર એ ધર્મક્રિયાઓને બધું જ આપણે કરીએ છીએ પણ એ ક્રિયાઓને અંદર આપણે ઉતારવા દીધી નથી. જો અંદર ઉતારવા જઈએ, અંતરમાં જો એનો પ્રવેશ થાય તો આપણે ઘણું બધું પામી શકીએ એમ છે. અને એક સાધર્મિક દ્રષ્ટાંત હું આપું છું, તમે ધ્યાનથી સાંભળજો, તમે માનવામાં નહીં આવે. હું માનું છું આમાંથી કોઈ પણ એમ માની ન શકે દિસ ઇઝ નોટ પોસિબલ, દિસ ઇઝ ઇમ્પોસિબલ. એ કિસ્સો હું તમને કહું છું. એક સાધારણ પરિવાર, અને આ કિસ્સો, આ દાખલો શાસ્ત્રમાં આપેલો છે, શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપેલું છે, સત્ય ઘટના છે, એની વાત કરું છું. એમાં એક સાધારણ ઘરનો પરિવાર, એટલે કોઈ દુઃખના દિવસો એવા આવ્યા કે પરિવારમાં પતિ પત્ની એ બધાના એના પાસા બધા અવળા જ પડે, જે કંઈ કરે જ્યાં હાથ નાખે ત્યાં બધું ઊંધું થાય અને પરિવાર બહુ નુકસાન થવા માંડ્યું. પણ એની જે પત્ની હતી એને બહુ હોશિયાર હતી, બહુ હોશિયાર હતી. એ જાણતી હતી કે આપણે આ જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુ ઉપાસ, આજુમાં ઉપાસ રહે છે, ત્યાં લોકો બધા સામાયિક પ્રતિક્રમણ કરવા આવે છે. એમાં એક શાંતનુ નામના શેઠ રોજ પ્રતિક્રમણ કરવા માટે ત્યાં આવે છે અને મોટા દિવસોમાં તો ખૂબ જ એ ધ્યાનથી સારી રીતે પ્રતિક્રમણ કરે છે. તો એને સલાહ આપી કે ભાઈ એનો બંને પતિ પત્ની વાત કરી રહ્યા છે તો કે એક કામ કરો તમે, આજે
છેલ્લો દાવ અજમાવીએ છીએ. આપણા નસીબ અત્યાર સુધી ખોલ્યા નથી, પણ છેલ્લું કામ કરું છું, પણ એ કામ પકડું છે. કોણ કહે છે? પત્ની એના પતિને કહે છે. કહે છે, એ કહે છે કે તમે જ્યારે આજે પ્રતિક્રમણ કરવા જાઓ તો શાંતનું શેઠ એ સોનાનો હાર પહેરીને આવે છે. એટલે પ્રતિક્રમણમાં જ્યારે બેસે ત્યારે હારને શું કરે છે? એ કાઢીને બાજુમાં મૂકી દે છે. તમે આજે કટાસુરની બાજુમાં જ પાથર. અને જ્યારે એ હાર મૂકે એ પછી તમે બધું પ્રતિક્રમણની વિધિ ચાલુ થાય, તમે સામાયિક વહેલું પાડી લેજો અને એ હાર લઈ લેજો. લઈ લેજો એટલે હાર ચોરી લેજો અને એ કરીને તમે ઘરે આવી જાઓ. એનો પતિ કહે છે, આ તો બહુ ડિફિકલ્ટ કામ છે, તું મને આવું કેમ? એ કે તમે કરો, ચૂપચાપ કરો, હું જાણું છું કંઈ થવાનું નથી. બરાબર. અને એ વખતે શાંતનું શેઠ બધું કર્યા પ્રમાણે આવ્યા અને શાંતનું શેઠ આવ્યા, બધું લીધું અને પેલા એ શું કર્યું? એનો હાર લઈ લીધો. હાર લઈને ઘરે આવે છે. ઘરે આવીને પછી તરત જ એને કહે છે કે જો હાર લઈ આવ્યો છું, બહુ સારું કામ કર્યું. હવે આ સારું કહેવાય? આ ચોરી કરી અને સારું કહીએ છીએ આપણે? અને એનો શાસ્ત્ર શું કહે છે કે આવી સલાહ પત્ની આપી એ અપાય? શાસ્ત્ર કહે છે કે અપાય, અપાય ચોક્કસ. આ ચોરી કરીએ કરાય? હા કરાય. જોજો હો, પાછા મારું ઊંધું ના સમજતા, તો પાછું બધાને કાલથી દાખલો મળી જાય. પણ આ કેમ? તો એનું કારણ અહીંયા આગળ, એ કારણ એક જ છે કે કોણ સલાહ આપે છે, કોને આપે છે, ક્યારે આપે છે, કેમ આપે છે, એ જાણ્યા વગર આપણે કોઈની નિંદા ના કરાય. બહુ સમજીને કામ કરેલું છે. આ સત્ય ઘટના વિનય વિજયજી મહારાજ સાહેબે અષ્ટાનિકાની પ્રતોમાં લખેલી છે. એટલે મારા ઘરનો દાખલો નથી, ગામે ગામ આચાર્ય ભગવાન તો આ દાખલો આપે છે. એ લઈ આવ્યા અને બીજે દિવસે એની પત્ની કહે છે કે હવે તમે આ હાર લઈ જઈ અને સાતમું શેઠને ઘરે જ જાઓ અને હારને ગીરવે મૂકો અને પૈસા પાડો. બીજે દિવસે પેલો ધ્રુજતા હાથે જાય છે. તમે તો કે મારો ભારે થઈ ગયો હતો, મારે તો પાછો આપવો જ પડશે. એ હાર લઈને જાય છે. સાંતનો શેઠ જુએ છે કે આ હાર મારો જ છે. મને ખબર તો પડી ગઈ હતી પણ અક્ષર બોલતા નથી. ત્યાં આગળ પણ કોઈ ધમાલ ના કરીએ, કોણ લઈ ગયું, કોણ છોડી ગયું, મારી બાજુમાં કોણ બેઠું, કશું જ નહીં. અને એ હાર મૂકે છે ત્યાં આગળ અને એ પૈસા આપે છે. પૈસા લઈને ઘેર આવે છે. સાંતનો શેઠ કંઈ બોલતા નથી, ઘેર આવે છે. એ પૈસાનો એ ધંધો કરે છે. ધંધામાં કુદરતનું કરવું, ધંધામાં એને બહુ સફળતા મળી. તો એ કહે છે કે તમે જ્યારે આવા મહાપુરુષ પાસેથી તમે આ લઈ આવ્યા, ધન ચોરીને લાગ્યા, એ ધનની શુભ ઘડી, એ ધનમાં કેટલું કલ્યાણ કરવાની અંદર એનો પાવર હશે કે તમારું આ બધું ઊંચું થઈ ગયું, બધું સરખું થઈ ગયું. એ સરખું થઈ ગયા પછી એ કહે છે કે હવે તમે એ પૈસા પાછા આપી આવો. હવે આપણે તો, કારણ કે આપણે તો કે હાર પણ એમનો છે, પૈસા પણ એમના છે. એટલે શાંતનું શેઠ પાછા જાય છે અને કહે છે કે શેઠજી આ પૈસા. એટલે શાંતનું શેઠ ઓર્ડર કરે છે દીકરાને કે બેટા પેલો હાર લાવતો આપણે એમને આપવાનું છે. અને પેલો જે શ્રાવક છે એ ધ્રુસકે રડે છે કે આપ શું બોલો છો, હદ થઈ ગઈ, આપની આવી ભાવના તો મેં જીવનમાં જોઈ નથી. આ હાર આપનો છે, આપ જાણો છો, પૈસા પણ આપના છે, મારે આવા સંજોગોમાં કરવું પડ્યું હતું. ત્યારે એ વખતે વિનય વિજયજી મહારાજ સાહેબ લખે છે કે છીછરા પાણીમાં જીવનારા આપણને, છીછરા પાણીમાં જીવનારા આપણને દરિયાની વિશાળતા શું હોય એની શું ખબર પડે. આ દરિયો કેટલો વિશાળ છે, એ એ જીવન એ જીવતા એ આપણને આપવું જોઈએ. એ પછી કહે છે કે ચાલ તું બરાબર છે. અને એ વખતે એ શાંતનું શેઠ કહે છે કે જો જે કર્યું એ થઈ ગયું, હવે ભૂલ તો મારી છે કે મને એ ખ્યાલ ના આવ્યો કે મારો એક સાધર્મિક આવી તકલીફમાં છે, એનો ખ્યાલ મને ના આવ્યો, પણ જે થયું એ મારી આંખ ઉગડી છે અને હું તને ધન્યવાદ આપું છું, જે થયું એ સારા માટે થઈ ગયું. અને ખાસ તો હું તારી પત્નીને વંદન કરું છું. કોણ? શેઠ કહે છે, તારી પત્નીને હું વંદન કરું છું કે તને આવી સલાહ આપી, કચાસ મારી હતી અને એ તારી પત્ની ઓળખી ગઈ, એટલો કેટલી વિશ્વાસ હશે મારામાં એને અને આ બધું કામ થઈ ગયું. આ અદ્ભુત છે સાધનની પાસળ. ઝવેરચંદ મેઘાણીએ એક શ્લોકની અંદર બહુ સરસ કહ્યું, ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા. સાંભળજો, ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કા પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા. કાં તો વૃદ્ધ થા, કાં તો બુદ્ધ થા. સ્નાન હો ઘરમે કે ગંગા તટે,
तो स्नान क्या गमे क्या कर, स्नान हो गंगा तटे के घर में, स्नान हो घर में के गंगा तटे, छे शरत एक के भीतर थी शुद्ध, तारी अंदर ने शुद्धि जो है, आत्मा ने शुद्धि जो है, ये तू पुरुषार्थ कर। अने छेले अपने समय जतो जाए छे, अपने केटला वे लो 9:30 10 मुके, हवे अठम तप अने जे छेलू छे ये अपने पहला लईए छे चैत्य परिपाटी, पछी अपने तमने खास करीने मारे जे केवुं छे ए क्षमा अपना ऊपर हूँ थोड़ा शब्दों में व्यक्त करीश। अठम तप में भगवान वर्ष में 30 उपवास करने आज्ञा आपी, 30 उपवास करवाइए। हम 30 क्या, तो 21 उपवास है पक्षी, पक्षी प्रतिक्रमण करो ना, तब ये प्रतिक्रमण अंदर 21 पक्षी है, दरेक पक्षी प्रतिक्रमण एक उपवास आए, 21 बार पक्षी प्रतिक्रमण आए बराबर, एट 21 आ गया। 3 चौमासी आए, ये चौमासी में छठ करवा, 3×2 એટલે 6 થયા, 21 ને 6 27, અને છેલ્લો સંવત્સરીના 3 ઉઠમ કરવાનો હોય છે, 27 ને 3 30। ભગવાને કહ્યું છે આ અને અઠમ ના થાય તો તમે છૂટા છૂટા 3 કરો, એ ના થાય તો 6 એમ્બિલ કરો, એ ના થાય તો 12 એકાસણા કરો, એ ના થાય તો 24 બ્યાસણા કરો। આપણા ધર્મની અંદર કેટલી બધી છૂટા પેલી છે, આ ના થાય તો આ કરો, આ ના થાય તો આ કરો, એમ કરી અને આ કરવાનું કહ્યું છે। ચૈત્ય પરિપાટી ઉપર આપણે એક જ છે, ચૈત્ય પરિપાટીનો તાત્વિક અર્થ શું છે, તાત્વિકનો અર્થ એ છે કે આપણો આત્મા સતત રાગ દ્વેષ કરી રહ્યો છે અને રાગ દ્વેષની રખડપટ્ટી કરી રહ્યો છે, તો આત્મામાં એના સમતા ગુણમાં વિચારવું, સમતા ગુણની અંદર આપણે વિચારવાનું છે, બહાર નથી વિચારવાનું, સમતા ગુણની અંદર એ સાચી ચૈત્ય પરિપાટી છે। અને બાહ્ય રીતે જોઈએ તો જુદા જુદા દેરાસરે જઈએ, જુદા જુદા ત્યાં આગળ બધા હોય, એ બધાની સાથે આપણે જુદા જુદા મૂળ નાયક હોય તો આપણને ભાવ વધારે આવે। હવે છેલ્લે મારે ક્ષમાપના ઉપર કરી અને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું, 15 મિનિટ તમારી લઉં છું, વધારે વધારે તો નથી પણ સમયસર છે। ક્ષમાપનામાં પર્યુષણના 5 કર્તવ્યો, એમાં ક્ષમાપના એટલે શું, માફી માગવીને હળવા થવું, બરોબર છે, આ છે। એમાં એક સિંધુ અને બિંદુની કથા તમને કહું તો બધું જ આવી ગયો સર। સિંધુ એટલે સમુદ્ર, બિંદુ એટલે સાગરનું એક બિંદુ, તો બધા બિંદુઓનો ભેગા થાય એટલે સમુદ્ર બને ને, સમુદ્રમાં શું છે, બધા બિંદુઓનો સમૂહ। એમાં એક બિંદુને એવો વિચાર આવ્યો કે આ બધા મારી સાથે રહેશે, મારું તો કોઈ ભાવ પૂછતું નથી, પણ એક બિંદુ સમુદ્રમાં રહીને વિચારે છે કે મારો કોઈ ભાવ પૂછતું નથી, એક કામ કરું હું આ બધાથી જુદો પડી જાઉં, હું બહાર નીકળી જાઉં અને બધા મારી સામે જોશે કે આ કેમ બહાર નીકળી ગયું, બધા મારો ભાવ ખૂટશે, શું થયું ખબર છે, બહાર નીકળી ગયું તો ઉપરથી સૂર્યનો પ્રકાશ અને બિંદુ શું થયું, શોષાઈ ગયું, ખતમ થઈ ગયું, બસ આ વિશ્વના અનંત બિંદુઓનો સમુદ્ર છે આપણો આત્મા, એ વિશિષ્ટ બનવા માંગે છે। આપણે કહે છે હું બતાવી દઉં હું કંઈક કરું, પણ આપણે સાધારણ તરીકે પણ રહીએ ને રહી શકતા નથી, ખરેખર સાધારણ તરીકે રહીએ અને આપણે આપણા આત્માની ફરજ જો બજાવીએ તો આપણે પણ ઘણું બધું પામી શકીએ છીએ, કારણ કે બિંદુને, એક બિંદુને સિંધુનું નામ મળ્યું, એ બિંદુ ભેગું થયું તો સિંધુ થયું ને, એને સિંધુનું નામ મળ્યું। કરેલી ભૂલ અને થઈ ગયેલી ભૂલમાં તફાવત છે, ભૂલ કરવાથી વ્રત ભંગ થાય પણ ભૂલ થઈ જાય તો અતિચાર લાગે, ભૂલ થઈ જાય તો અતિચાર લાગે, તો આવા જે અતિચારો તમે જોયો છો, બોલીએ છીએ ને આપણે પ્રતિક્રમણની અંદર પક્ષી ચોમાસી સંવત્સરીમાં, એ અતિચાર એ શું છે, જિન શાસનની અંદર એ હિસાબ ચૂકવવાના 5 માર્ગ બતાવે છે, આપણે જે ભૂલો કરી એ ભૂલોનો હિસાબ ચૂકવવાના 5 રસ્તા બતાવ્યા છે। કયા 5 રસ્તા તમે જાણો છો, કાં તો દૈનિક પ્રતિક્રમણ કરો, રોજે પ્રતિક્રમણ કરો, 335 પ્રતિક્રમણ થાય ને, સાંજના પ્રતિક્રમણ 335 થાય, ના થાય તો પાક્ષિક દર 15 દિવસે એક કરો, 14 નું 21 થયા, 21 ચાલો એ નથી થતા, ચોમાસી પ્રતિ 4 મહિને તો એક કરો, અને 4 મહિને એક પણ નથી થતું તો હવે શું કરીએ, છેલ્લું સંવત્સરીને એક પ્રતિક્રમણ કરો, તો આ કેવું છે ખબર છે, એક ટ્રેન ચૂકી ગયા તો બીજી આવશે, બીજી ચૂકી ગયા તો ત્રીજી આવશે, પણ છેવટે એક ટ્રેનમાં તો બેસો ઊભા રહીશું, સ્ટેશન ઉપર તો આપણે નહીં પહોંચી શકીએ, બરાબર,
એ આ ધર્મની એટલી મહાનતા છે. એટલા માટે આપણે ત્યાં કહ્યું છે કે ભગવાન મહાવીરના શાસનની લાઈફ ટાઈમ મેમ્બરશીપ આપણે મેળવવાની છે, મેળવી લીધી છે. અને આપણો આ જૈન ધર્મ કેવો છે, ભૂતકાળ સુધારે છે, ભવિષ્યકાળ સુધારે છે અને વર્તમાન કાળ પણ સુધારે છે. કેવી રીતે? ભૂતકાળ સુધારવા માટે ભૂતકાળમાં થયેલા પાપો માટે પ્રતિક્રમણ છે ને. ભૂતકાળ જે પ્રતિક્રમણ શું છે, આપણે થયેલી ભૂલો એટલે ભૂતકાળ એનું પ્રાયશ્ચિત. વર્તમાનમાં શું કરવા માટે કહું છે, કૌશક કરો, કૌશક ધ્યાન રોજ 10 લોકસનો કૌશક કરો. આ છે એ ભૂતકાળ. અને ભવિષ્યકાળ માટે સુધારવા માટે શું કરવાનું છે, પંચખાણ. પંચખાણ લીધું એટલે તમે બંધાઈ ગયા. એ તમે કહેશો કે ના, કોઈ જશો કોઈ જગ્યાએ આ મીઠાઈ ખાઓ કે તો આ ખાઓ, સોરી મારે પંચખાણ છે. પછખાણ તો એને કોઈ ભાવ નહીં, કોઈ તમને પોષે જ નહીં, કઈ નહીં કે. પણ જે એમ કહો કે ના પછખાણ નથી, પણ આમ મારે જરા તબિયત, ના ના તો આટલું ખાઈ લો આજના દિવસે, એ આજના દિવસ આવવાનો જ નથી, બરોબર. તો એ અને એમાં તમે જો પ્રતિક્રમણ, આયર્ય ઉજ્જાય સૂત્ર છે, આયર્ય ઉજ્જાય શીસ સામે કુલ ગણે જે મેં એક કૈસા સફેદ વિયણ કામે. એમાં કોની કોની માફી માંગીએ છીએ આપણે, ગુરુની, ગુરુના ગુરુના જે શિષ્યો છે એની, બધાની આપણે માફી માંગીએ છીએ. અને બીજાની અંદર સવમ ખમાઈ વત્તા ખમામી સવસ હયંતી, સવસ સમણ સંઘર્ષ, સકળ સંઘની આપણે માફી માંગીએ છીએ. અને ત્રીજા નંબરમાં સવસ જીવ રાશિસ ભાવ તમનીય ચિત્તો સવમ ખમાઈ વત્તા સમય ખમામો સવ વત્તા સભે તિરિયણ ખામે. એટલે શું કહે છે પાછળથી, બધા સૂક્ષ્મ જીવોની પણ સકળ સંઘની બધા જીવોની પણ આપણે માફી માંગવાની છે. એટલે બધા ગુણોને આપણે ગૌણ કરી અને ક્ષમા ગુણને આગળ કર્યો છે. આપણે શું કરીએ, સાધુને શું કહે છે, ક્ષમા શ્રમણ. શા માટે ક્ષમા શ્રમણ કહીએ છે, સાધુમાં તો ઘણા ગુણો છે પણ ક્ષમા ગુણ એ ઉત્તમ નંબર વન ગુણ છે. અને ક્ષમા શા માટે આપણે આપીએ છીએ, કારણ કે આપણે બધા એક સરખા નથી, બધાના ચહેરા એક સરખા નથી, બધાના વિચારો એક સરખા નથી, બધાના ભાવો એક સરખા નથી, અને બધામાં રાગ દ્વેષ જુદા જુદા છે. તો થઈ જાય છે તો આપણે મધ્યમાં રહીને શું કરવાનું છે, બધા સાથે એક સરખો વ્યવહાર આપણે કરી શકતા નથી, વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે જોઈ અને આપણે એ રીતે વિનય અને વિવેક પૂર્વક એ ક્ષમા આપી, મને ક્ષમા આપી દો. વાત પતી ગઈ ત્યાં. જો તમે લંબાવ્યું તો શું થયું ખબર છે, ક્ષમા માનો કે ના આપી, ઘણા બધાને હું ઘણાને જોઉં છું, હું આની માફી કેમ માંગુ, એને મારું ઘણું ખરાબ કર્યું છે, હું આને કોઈ દિવસ માફ નહીં કરું. આ શબ્દો જયારે બોલ્યા ને તમે સમજો છો શું થાય છે, અનંતાનુબંધી કષાયનો બંધ કર્યો. અનંતાનુબંધી કષાય એટલે મિથ્યાત્વ, અને મિથ્યાત્વ આવ્યું, અનંતાનુબંધી કષાય જો આવ્યો તો સમ્યક્ત્વ આપણું અટકી ગયું. સમ્યક્ત્વ અટવી ગયું તો આપણે આ સંસારના ચક્રમાં ફરતા જ રહેવાનું, કોન્સ્ટન્ટ. આ સમ્યક્ત્વ શું છે એના માટે મેં એક સત્સંગ રાખ્યો છે, એક સ્વાધ્યાય રાખ્યો છે, એકદમ ડિટેલમાં આપણે સમજવું છે કે વોટ ઇઝ સમ્યક દર્શન. તમારા ઘણી વખત ઉતરી જશે એવી બધી વાતો આપણે કરવી છે, પણ આપણે એ આ કરી શકતા નથી. અને જો આપણે એનો અનુબંધ જો ખોટો પડ્યો તો પતી ગયો. ક્ષમાનો અર્થ જ એક છે કે મારી કોઈ અપેક્ષા નથી. તમે તમારી ઈચ્છા વ્યક્ત કરો પણ ના થયું તો કઈ નહીં, જે બનવાનું તે બન્યું, મારી કોઈ અપેક્ષા નથી, એ ક્ષમાનો સૂક્ષ્મ અર્થ છે. ક્રોધનો સૂક્ષ્મ અર્થ શું છે, ક્રોધ શા માટે આવે, મારી ધારણા પ્રમાણે તે ના કર્યું, મેં કહ્યું તું ને ત્યાં ના કર્યું, ક્રોધ આવવાનો જ છે. અને એ ક્રોધ અનુબંધ. એટલા માટે એક જગ્યાએ બહુ સરસ કહ્યું, એ ક્રોધ આવે તો ક્રોધનો કચુંબર કરો, અથાણું ના કરતા. કારણ શું, કચુંબર તો શું થાય, એક દિવસે વપરાઈ જાય, અને અથાણું આખું વરસ પડ્યું, અથાણું ના કરતા. આ બહુ સરસ માર્મિક વાત છે. અને ઉદયરત્ન મહારાજ સાહેબે બહુ સરસ એક ક્રોધની સજ્જાય બનાવી છે. જો તમે જ્યારે અતિક્રમણમાં સજ્જાયમાં બોલો છો, પણ એની બે પંક્તિ હું તમને સંભળાવું છું. એ શું કહે છે ક્રોધ માટે, ક્રોધે ક્રોધ પૂરવતણુ સંયમ પર જાય, ક્રોધે ક્રોધ પૂરવતણુ સંયમ પર જાય, ક્રોધ
सहित तप जे करे ते तो लेखे न थाय हो कड़वा फल छे क्रोधना ज्ञान नियम बोले रिस तणो रस जानिए हळा हळ तोले क्रोधे क्रोध पुरवताणो क्रोध कर्यो अने एक क्रोध जो तमे एने क्षमा न मांगी तो एक क्रोध अंदर रह्यो क्या सुधी पूर्व क्रोध ताणो पूर्व क्रोध एक करोड़ पूर्व सुधी आ क्रोध अंदर बसी रह्यो અને એ એનાથી સંયમ ફળ સંયમનું ફળ જતું રહ્યું અને તપ કરીને જો ક્રોધ કરો તો એનાથી પણ પૂરું ફળ છે એટલે છેલ્લે કહે છે ઉદય રત્ન કહે ક્રોધને કાળજો ગળે સાહી કાયા કરજો નિર્મળી ઉપશમ રસે નાહી ઉદય રત્ન શું કહે છે ક્રોધ ને શું કહે છે ગળચી પકડી ને કાઢી નાખો કાળજો ગળે સાહી કાયા તો તમારી કાયા નિર્મળ થઈ જશે અને તો એ થાય છે એક જગ્યાએ સરસ લખ્યું છે કે સ્નેહ કોને કહેવાય વાત્સલ્ય કોને કહેવાય અને પ્રેમ કોને કહેવાય સ્નેહ એ છે કે જે દોષો ને સહી લેશે દોષો સહન કર્યા તો સ્નેહ વર્તાવ્યો કહેવાય વાત્સલ્ય કોને કહેવાય જે દોષો ને પી જાય છે દોષો ને પી જવાના એ વાત્સલ્ય છે અને પ્રેમ કોને કહે છે જે દોષોને જોતો જ નથી શુદ્ધ પ્રેમ કોને કહેવાય દોષોને જોતો જ નથી તમને એક વ્યક્તિ માટે પ્રેમ હોય એ ગમે એટલા દોષ નાનું બાળક છે એના માટે આપણે કેટલો પ્રેમ એ ગમે તેટલી લાત મારે આ કરે તે કરે તો આપણને જરાય મનમાં થશે કોઈ દુર્ભાવ કશું જ નહીં થાય કડવી ગોળી એ ગળવાની હોય ચગળવાની ન હોય કડવી ગોળીને આપણે જો એમ કડવી ક્ષણોને પણ આપણે પી જવી પડે અને આ આ કેમ જુદું થાય છે ક્રોધ એ કોની આજ્ઞા છે ખબર છે મોહ રાજાની આજ્ઞા છે મોહનીય કર્મ મોહ રાજા કહે છે કે તું ક્રોધ કર ક્રોધ ના કરો તો ના ચાલે તું અને ક્ષમા એ જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે બે જુદા કેમ પડે છે એક મોહ રાજાની આજ્ઞા છે એકમાં જિનેશ્વરની આજ્ઞા છે આ બહુ સમજવા જેવું છે અને એ ગુરુ શિષ્ય વચ્ચે એક સંવાદ છે ગુરુ શિષ્ય શું કહે છે એ પૂછે છે શિષ્યને કે બે વ્યક્તિ નજીક નજીકમાં છે ખાલી એ છ ફૂટનું અંતર નહીં હો કારણ કે હવે તો કોવિડ નથી ને છ ફૂટનું અંતર નહીં રાખો બે નજીક જાય અને એકબીજાને એવા ઘટાઘટી કરે ઘટાઘટી કરે બોલ્યા કરે તો કે બંને જણા આટલા નજીક ઊભા છે છતાં એકબીજાને ઘટા કેમ પાડે છે એનું કારણ શું ગુરુ શિષ્યને પૂછે છે તો શિષ્ય કહે છે ગુરુદેવ ભલે એ લોકો ઘટા પાડતા હોય પણ એકબીજા પ્રત્યે એ જવાબ બરાબર ના આપ્યો તો પછી કહે છે ગુરુદેવ આપસ કોને શું છે તો ગુરુ કહે છે જુઓ જ્યારે બે વ્યક્તિ પરસ્પર ક્રોધ કરે છે ફિઝિકલી દે આર ક્લોઝ બસ મેન્ટલી દે આર ફાર એપાર્ટ ફિઝિકલી દે આર ક્લોઝ તમે ભૌતિક રીતે બંને નજીક છે પણ આધ્યાત્મિક અંતર વચ્ચે માઇલોનું અંતર છે એટલે પેલાને સંભળાતું નથી એટલે ઘાટા પાડ પાડ કરવી પડે તમે જુઓ મેં ઘણી વાર જોયું બે જણ ઘાટા પાડતા હોય ને તો એકબીજાને આર્ગ્યુમેન્ટ એવા હોય કે કઈ એને માલ અંદર હોય જ નહીં કઈ પેલો શું કે અને સામે જવાબ શું આપે એને કોઈ તાલમેલ હોય જ નહીં પણ એકબીજાને એકબીજાને ક્રોધ ચાલુ હોય છે એટલે કહે છે કે એકબીજા વચ્ચે માનસિક અંતર જો ઓછું થઈ જશે ને તો બંને જણાને ક્રોધ કરવાની આ ઘાટા પાડવાની જરૂર નથી તમે જુઓ બે વ્યક્તિ માટે વચ્ચે પ્રેમ હોય તો એ લોકો એટલું ધીમેથી વાત કરશે તરત સમજી જાય ઈશારામાં સમજી જાય અને નમ્રતા વધારે હોય તો એ હૃદયથી ઘણા નજીક હોય છે અને પ્રેમ એકદમ તીવ્ર હોય તો બોલવાની પણ જરૂર નથી ઈશારો કરે છે અને પ્રેમ પરાકાષ્ઠાએ હોય તો ખાલી બોલવાની જરૂર નથી ખાલી આંખો જ બતાવે છે હવે ઘણી વખત એમ કે આ માણસે મારી જોડે ક્રોધ કર્યો અને આપણી પછી કહેવત કેવી છે ખબર છે થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ નથી કહેતા આપણે તો એક જો ક્રોધ કર્યો તો આપણે શું કરીએ એની સામે ડબલ જોરથી બોલીએ બરાબર ને પણ થાય એવા થઈએ ધર્મની બાબતમાં એવું નથી ધર્મની બાબતમાં આપણે એક જ સમજવાનું છે કે આ એ જ કરી શકતો હતો ધીસ ઇઝ હિઝ પોટેન્શિયલ આ ક્રોધ જ કરી શકે છે એનામાં સમજવાની સમજાવવાની
નથી એનામાં નથી, એટલે આ બધો ક્રોધ કરે છે. બરોબર? તો કૂતરો ભસે, કૂતરો ભસે તો આપણે શું કરીએ? આપણે થાય એવા થઈએ? બોલો જો, કૂતરો ભસે અને એને બચકું ભરે તો આપણે થાય એવા થવાય? આપણે એને બચકું ભરીશું? નહીં ભરી શકીએ. આપણે વી કેનોટ ડુ ઇટ. અને છેલ્લે એક જ વસ્તુ છે, સમય નથી આપણી પાસે, હવે છેલ્લે મારે તમને એક જ કહેવું છે, ક્રોધ એ પાણી જેવો છે, જ્યારે વેર એ બરફ જેવું છે. વેરનો અર્થ શું છે? બરફ થીજી જાય, આઈસ થઈ જાય. ફ્રીઝમાં સંગ્રહિત કરેલું પાણી એ બરફ બની જાય છે, એમ મનમાં સંગ્રહિત કરેલી વ્યક્તિની ભૂલો એ વેર બની જાય છે. ક્રોધ હજુ સારો, પણ વેર ખતરનાક છે. ક્રોધમાં તો તમે એકવાર બોલી નાખ્યું એટલે એક દિવસ ભૂલ થઈ ગઈ, એક દિવસ થી માફ થઈ શકે, પણ વેર જો રાખ્યું ને તો એ તરખાટ મચાવી નાખે. અને વેર રાખ્યું તો પતિ ગયું, આવી બન્યું, એ જીવનભર નહીં, જિંદગીભર નહીં, એ તો એક ભાવની પણ ભાવની પરંપરામાં સર્જે છે. અને એ પરંપરામાં આપણે ક્રોધ કરીએ છીએ અંદર. છેલ્લે સમય નથી આપણી પાસે, પણ એક છેલ્લું છે, પોણા ક્યાં થઈ ગયા, એક છેલ્લું એક ગીત લઈ લઉં છું, બહુ ટૂંકું છે. પ્લીઝ તમે ધ્યાનથી સાંભળજો, ખૂબ ધ્યાનથી સાંભળજો અને ખૂબ ધ્યાનથી સમજજો, અને બની શકે તો હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. હિંસાશનનો એક જ છે પોકાર, કરજો ક્ષમાપના બની ઉદાર. હિંસાશનનો એક જ છે પોકાર, કરજો ક્ષમાપના બની ઉદાર. હવે શું કહે છે? સૌને ખમાવો અંતરની સાથે, પશ્ચાતાપની આંસુ ભરી આંખે. સૌને ખમાવો અંતરની સાથે, પશ્ચાતાપની આંસુ ભરી આંખે. કરજો સૌના આત્મથી પ્યાર, કરજો ક્ષમાપના બની ઉદાર. જિંસાશનનો એક જ છે પોકાર, કરજો ક્ષમાપના બની ઉદાર. હવે સમજો, ખરેખર આપણે અંદર ઉતારવા પ્રયત્ન કરો, એનો અર્થ સમજો. તૂટે ના પ્રીતિના તારોને સાંધો, પ્રીતિના તાર તૂટી ગયા છે, હવે એને સાંધો. તૂટે ના પ્રીતિના તારોને સાંધો, હૈયે ક્ષમાપનાના તોરણ બંધાવો. તૂટ્યા દિલના ફરી રણ જણસે તાર, કરજો ક્ષમાપના બની ઉદાર. જિંસાશનનો એક જ છે પોકાર, કરજો ક્ષમાપના બની ઉદાર. હવે શું કહે છે? જુઓ, કરુણાના કાજળને આંખોમાં આંજો. કાજળ તો ઘણા આજા છે ને, બહેનોને ખબર હશે, પણ કરુણાનું કાજળ, એક બાળકીમાં કરુણા પડી છે, એનું કાજળ લઈને આંખોમાં આંજો. મૈત્રીની માટીથી મનડાને માંજો. આપણી અંદર મન છે એ મેનું થઈ ગયું છે, એના ઉપર મૈત્રીની માટીથી બાંધો તો શું બને છે? સાંભળો, કરુણાના કાજળને આંખોમાં આંજો. મૈત્રીની માટીથી મનડાને માંજો. કરુણાના કાજળને આંખોમાં આંજો. મૈત્રીની માટીથી મનડાને માંજો. હેત પ્રીતના સજોને શણગાર, કરજો ક્ષમાપના બની ઉદાર. અને છેલ્લે કહે છે, આંસુ ઉદાસીના અંધારા હરજો. સ્નેહના દીવડા જીવનમાં ધરજો. આંસુ ઉદાસીના અંધારા હરજો. સ્નેહના દીવડા મિચ્છામિ દુક્કડમ ના ગુંજસે તાર, કરજો ક્ષમાપના બની ઉદાર. મિચ્છામિ દુક્કડમ ના ગુંજસે તાર,
कर जो क्षमा अपना बलि उदार जिन शासनो के कज छे पोकार कर जो क्षमा अपना बलि उदार एक लीड इधर मैं साथे कहा प्लीज जिन शासनो के कज छे पोकार जिन शासनो के छे पोकार कर जो क्षमा अपना बलि उदार कर जो पचखाना।